धर्म शिक्षण पाठशाला ना यूट्यूब चैनल में हूँ राजेश परमार आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करो छु। धोरण 10 માં હવે આપણે એક નવું ચેપ્ટર પ્રકરણ નંબર 4 ની શરૂઆત કરીશું જેનું નામ છે દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ પોલીનોમિયલ ઇક્વેશન તો આ પ્રકરણ નો ઉપયોગ કઈ રીતે કરી શકાય તો કે આપણી આસપાસ જીવનમાં જે વાસ્તવિક પરિસ્થિતિઓ બનતી હોય અને એવી ઘણી બધી ઘટનાઓ તમારી આસપાસ હોય કે જેની અંદર દ્વિઘાત સમીકરણ સ્વરૂપના સૂત્રો ની મદદથી એ ઉકેલ મેળવી શકાય જેમ કે બજારમાં તમે કોઈ ખરીદી કરવા માટે જાઓ છો બરાબર છે અને તમને દુકાનદાર એમ કહે છે કે એક પેન્ટ અને એક શર્ટ ની જોડી નો ભાવ આટલો છે અને પાંચ પેન્ટ અને પાંચ શર્ટ ની જોડી તમે જો લ્યો બરાબર છે તો એટલે કિંમત થાય પછી તમે દુકાને કોઈ સ્ટેશનરીમાં ખરીદી કરવા માટે ગયા તો ત્યાં તમને એમ કહે કે ભાઈ સ્ટેશનરીમાં કે ભાઈ પેન્સિલ બરાબર છે અને પેન ની સંયુક્ત કિંમત અથવા તો પેન્સિલ અને પેન ની કિંમતનો ગુણાકાર આટલો છે અને એનો સરવાળો આટલો થાય છે આવા પ્રકારના જે વાસ્તવિક પ્રશ્નો ઊભા થતા હોય એવા પ્રશ્નો ઉકેલવા માટે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ થતો હોય છે જેમાં પ્રકરણમાં પણ આપણે એવા વાસ્તવિક જીવનમાં બનતા ઉદાહરણો ના દાખલાઓનો આપણે અહીંયા ગણતરીઓ પણ કરવાના છીએ તો દ્વિઘાત સમીકરણ કહેવાય કોને પ્રશ્ન પહેલો આપણને ત્યાં આવે કે ભાઈ દ્વિઘાત સમીકરણ એટલે શું તો તમને એમ થાય કે સર ધોરણ 10 નું પ્રકરણ નંબર 2 દ્વિઘાત બહુપદી અમે શીખી ગયા છીએ તો શું એના જેવું જ છે આ તો હા તમારી એ માન્યતા અને તમારો એ વિચાર સાચો છે કે ધોરણ 10 નું પ્રકરણ નંબર 2 દ્વિઘાત બહુપદી તમને યાદ હશે જેમાં આપણે દ્વિઘાત બહુપદી નું સ્વરૂપ જોયેલું કે ભાઈ દ્વિઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c એટલે કે બહુપદીઓને એના ચલના ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે અથવા તો ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે તો કે દ્વિઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ જેમાં એક કરતા વધારે પદ આવેલા હોય અને પદમાં ચલની ઘાત જ્યારે બે હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય ત્રણ ઘાત હોય તો ત્રિઘાત એક ઘાત હોય તો એને સુરેખ બહુપદી કહેવાય આવી બહુપદીના શૂન્ય મેળવતા તમે શીખી ગયા બરોબર છે શૂન્ય મેળવવા માટે શું કરતા તો કે p ઓફ x બરાબર 0 તો જે p ઓફ x બરાબર તમે 0 લેતા એ p ઓફ x બરાબર 0 ને જ શું કહેવામાં આવે છે દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે દ્વિઘાત સમીકરણ એટલે કે દ્વિઘાત બહુપદી નું જે મૂલ્ય છે એ દ્વિઘાત બહુપદીના મૂલ્ય ને જ શું કહેવામાં આવે છે દ્વિઘાત સમીકરણ શું કહેવામાં આવે છે દ્વિઘાત સમીકરણ એટલે કે માત્ર p ઓફ x બહુપદી છે એને દ્વિઘાત બહુપદી કહેવાય પરંતુ એનું જ્યારે આપણે મૂલ્ય મેળવીએ એનું જ્યારે આપણે શૂન્ય મેળવીએ એટલે કે p ઓફ x બરાબર જ્યારે આપણે 0 લખીએ અને એનો ઉકેલ મેળવીએ અને વાસ્તવિક સંખ્યા સ્વરૂપે આપણે જ્યારે એની કિંમત મળે છે તો એ એનો શું કહેવાય છે દ્વિઘાત સમીકરણ અને એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ અને આ પ્રકરણમાં આપણે આ દ્વિઘાત સમીકરણ ના શરૂઆતના ભાગમાં આપણે દ્વિઘાત સમીકરણ બને છે કે નહીં કેવા સ્વરૂપનું હોય બરોબર છે અને તમને ઘણીવાર રકમ આપેલી હોય અને પ્રશ્ન તમારી સામે હોય તો જોઈને એમ જ લાગે કે આ તો દ્વિઘાત સમીકરણ જ છે પરંતુ જ્યારે એને સાદું રૂપ આપો અને ઉકેલો ત્યારે એનું જે પ્રમાણિત સ્વરૂપ મળે એ દ્વિઘાત સમીકરણ સ્વરૂપનું હોય પણ નહીં આગળ આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે અવયવીકરણની રીતનો ઉપયોગ કરીશું અને એક શ્રીધર આચાર્યનું જે સૂત્ર છે બરોબર છે એ સૂત્રની મદદથી પરીક્ષામાં એ સૂત્રવાળો દાખલો 3 માર્ક્સમાં પરીક્ષામાં આવે છે બરોબર છે તો એ સૂત્રની મદદથી પણ આપણે દાખલા ગણતા શીખવાના છીએ તો દ્વિઘાત સમીકરણના ઉકેલની પણ કેટલીક રીતો આપણે આ પ્રકરણમાં શીખીશું બરોબર છે અને બીજું કે આપણે શરૂઆત કરીએ હવે દ્વિઘાત સમીકરણમાં એની પ્રાથમિક માહિતીની કે ભાઈ દ્વિઘાત સમીકરણ તો જો દ્વિઘાત બહુપદી p(x)
દ્વિઘાત બહુપદી કઈ આપી છે તો કે x નો વર્ગ bx વત્તા c તો એમાં p ઓફ x બરાબર જ્યારે આપણે 0 લઈએ એટલે કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 જે સ્વરૂપ છે એને દ્વિઘાત સમીકરણ કહેવાય શું કહેવાય દ્વિઘાત સમીકરણ જ્યાં a બરાબર આવશે 0 એટલે કે ચલ x ના વર્ગ વાળી જે છે એની બાજુની જે અચળ પદ છે 0 હોવું જોઈએ ને ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હવે આ પ્રમાણિત સ્વરૂપ આપણે યાદ રાખીશું દ્વિઘાત બહુપદીનું જો પ્રમાણિત સ્વરૂપ આપણને યાદ હોય તો સમીકરણનું તો સરળતાથી રહી જાય ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 જ્યાં આપણે જોઈ શકીએ કે ભાઈ ચલની ઘાત છે એનો ઉતરતો ક્રમ અથવા તો તમે ચડતો ક્રમ પણ લખી શકો છો બરાબર છે એમાં કોઈ બાધ્ય નથી આ એક શરત જો પરીક્ષામાં સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પૂછાય તો એની સાથે પ્રશ્ન 1 માર્ક્સના ટૂંકમાં પ્રશ્ન તરીકે પૂછાણો હોય તો આ સાથે શરત લખવી જરૂરી છે અથવા તો તમને એમસીક્યુ પ્રકારના પ્રશ્નમાં આ શરત અલગથી પણ પૂછાઈ શકે છે આપણે વાત કરી છે કે ભાઈ આપણી આસપાસની દુનિયામાં ઉદ્ભવતી અનેક જુદી જુદી પરિસ્થિતિ અને ક્ષેત્રોમાં દ્વિઘાત સમીકરણનો ઉપયોગ થતો હોય છે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ થતો હોય છે એટલે કે અહીંયા આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જોયું શું છે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કે ભાઈ ચલ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ bx વત્તા c બરાબર છે એટલે કે સમીકરણ આપણને આપેલું હોય એ સમીકરણમાં ચલની કોઈ એક બરાબર છે ઘાત કેટલી ઘાત હોવી જરૂરી છે બે ઘાત હોવી જરૂરી છે એ ઋણ પણ ન હોવી જોઈએ અને એની બાજુમાં જે અચળ પદ હોય એ 0 ન હોવું જોઈએ બરાબર છે એટલે કે x + 1 એ એક ચલ થઈ જશે બરાબર છે x ની એક જ ઘાત છે પછી x નો ઘન વત્તા તમે ગણો તો 3 ઘાત વાળી બહુપદી થઈ જાય પણ દ્વિઘાત માટે તમે શબ્દમાંથી જ મળી જાય દ્વિઘાત એટલે કે એમાં ચલની બે ઘાત હોવી જોઈએ બરાબર છે તો એવા સમીકરણને શું કહેવાશે દ્વિઘાત સમીકરણ કહેવાશે શું કહેવાશે દ્વિઘાત સમીકરણ તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 4.1 ની કારણ કે થિયરીકલ ભાગ તો બહુ નાનો એવો છે બરાબર છે માત્ર અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ કઈ રીતે બને છે એ અને એનું પ્રમાણિત સ્વરૂપ જ જોવાનું છે કે ભાઈ એનું પ્રમાણિત સ્વરૂપ આપણે યાદ રાખીશું ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 અને એ સ્વરૂપનું સમીકરણ આપણને જો મળે બરાબર છે કે ભાઈ 3 અચળ પદ ચલની ઘાતના ઉતરતા ક્રમમાં અને બે ઘાત હોવી જરૂરી છે બરાબર છે બે ઘાત હોવી જરૂરી છે તો સ્વાધ્યાય 4.1 ની આપણે શરૂઆત કરી એમાં પ્રશ્ન નંબર 1 શું કહે છે કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે નહીં તે ચકાસો નીચે આપેલા જે સમીકરણો છે એ દ્વિઘાત સમીકરણો છે કે નહીં તે ચકાસો એટલે કે આપણે જોવાનું છે કે ભાઈ આપણને જે સમીકરણો આપ્યા છે એ દ્વિઘાત છે કે નહીં તો પહેલું આપ્યું છે રકમ x + 1 આખાનો વર્ગ બરાબર 2 ગુણાકારમાં x - 3 તો આનું સાદું રૂપ આપીએ તો x નો વર્ગ વત્તા 2x વત્તા 1 આવશે તમને a + b આખાના વર્ગ નું સૂત્ર યાદ જ છે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ બરાબર 2 નો અંદર ગુણાકાર થઈ જાય તો 2x અને 2 તેરી 6 હવે આ 2x - 6 બરાબર ને આ બાજુ જો લેતા આવો તો x નો વર્ગ વત્તા 2x - 2x વત્તા 1 અને - 6 કેવા થઈ જાય + 6 બરાબર 0 માટે x નો વર્ગ 2x માંથી 2x જાય તો 0 અને 1 + 6 એટલે કેટલા થઈ જશે 7 બરાબર 0 એટલે કે x નો વર્ગ વત્તા 0x વત્તા 7 બરાબર 0 તો જોઈ શકીએ ચલની ઘાત 2 છે ax નો વર્ગ bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું સમીકરણ છે માટે આપેલું સમીકરણ
દ્વિઘાત સમીકરણ છે. આપેલું જે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ બને છે. બીજું જોઈએ x નો વર્ગ માઈનસ 2x બરાબર માઈનસ 2 ગુણાકારમાં 3 માઈનસ x. તો અહીંયા સાદરૂપ જો આપીએ તો x નો વર્ગ માઈનસ 2x આપેલું છે. આ માઈનસ 2 ને ગુણીએ તો માઈનસ 2 ગુણ્યા 3 એટલે કે માઈનસ 6 અને માઈનસ 2 ગુણ્યા x તો થઈ જાય માઈનસ માઈનસ પ્લસ અને 2x. માટે x નો વર્ગ માઈનસ 2x આ બરાબર ની આ બાજુ આવવા દો તો પ્લસ 6 અને માઈનસ 2x બરાબર. માટે x નો વર્ગ માઈનસ 2x અને માઈનસ 2x તો કેટલા થઈ જશે માઈનસ 4x અને વત્તા 6 બરાબર 0. જોઈ શકીએ અહીંયા ચલ ની ઘાત 2 છે, બાજુમાં અચળ સંખ્યા જે ગણાય 1 બરાબર છે અને ચલ ની ઘાત ના ઉતરતા ક્રમમાં. માટે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ચાલો આગળ વધીએ. ત્રીજું x માઈનસ 2 ગુણાકારમાં x પ્લસ 1 બરાબર x માઈનસ 1 ગુણાકારમાં x પ્લસ. તો આ બંનેનો ગુણાકાર થશે અને આ બંનેનો ગુણાકાર થશે. તો પહેલા x નો દરેક સાથે ગુણાકાર કરો તો x ગુણ્યા x એટલે કે x નો વર્ગ અને x ગુણ્યા 1 એટલે કે x માઈનસ 2 નો ગુણાકાર કરો તો માઈનસ 2x અને માઈનસ 2 ગુણ્યા 1 એટલે કે આવશે માઈનસ 2 બરાબર. હવે પાછો આ બાજુ ગુણાકાર કરો કે ભાઈ ચલ નો ચલ સાથે તો x નો વર્ગ x ગુણ્યા 3 એટલે કે 3x માઈનસ 1 ગુણ્યા x તો માઈનસ 1 અને માઈનસ બરાબર ની જે પહેલી બાજુ આપેલા છે બધા જ પદ ને જમણી બાજુ ડાબી બાજુ લઈ આવો તો x નો વર્ગ 2x માંથી 2 x જાય તો માઈનસ 1 માઈનસ 2 અને આ બાજુ આવે તો માઈનસ x નો વર્ગ 3x માઈનસ 1 તો પ્લસ 2x અને આ બાજુ ડાબી બાજુ આવે તો માઈનસ 2x અને માઈનસ 3 કેવા થઈ જશે પ્લસ 3 બરાબર 0. માટે x ના વર્ગ માંથી x નો વર્ગ બાદ થશે એટલે 0 માઈનસ x માઈનસ 2x અને વત્તા 3 બરાબર 0. માટે માઈનસ 3x વત્તા 3 બરાબર 0. અહીંયા જોઈ શકીએ આપણે કે અહીંયા બે ઘાત વાળું એક પણ પદ નથી. માટે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી કારણ કે અહીંયા બે ઘાત વાળું એક પણ પદ આપેલું નથી તો એને તમે દ્વિઘાત સમીકરણ કહી શકો નહીં. ચોથું x માઈનસ 3 ગુણાકારમાં 2x વત્તા 1 બરાબર x ગુણાકારમાં x વત્તા 5. માટે સાદુરૂપ જો આપીએ તો પહેલા x નો ગુણાકાર તો કે x ગુણ્યા 2x એટલે કે 2x નો વર્ગ x ગુણ્યા 1 એટલે કે વત્તા x. 3 નો ગુણાકાર કરો તો 3 દુને 6x અને માઇનસ 3 ગુણ્યા 1 એટલે કે માઇનસ 3 બરાબર. ચાલો x નો વર્ગ અને વત્તા કેટલા થઈ જશે તો કે 5. આ જમણી બાજુથી પદ ડાબી બાજુ આવવા દો તો 2x નો વર્ગ અહીંયા સાદુરૂપ આપો x માંથી 6x તો માઇનસ 5x માઇનસ 3 માઇનસ x નો વર્ગ અને માઇનસ 5x બરાબર 0 થઈ જશે પ્લસ 5x બરાબર ની આ બાજુ આવવા દઈએ. હવે 2x નો વર્ગ માંથી x નો વર્ગ બાદ થાય તો x નો વર્ગ વધે માઇનસ 5x માઇનસ 5x તો માઇનસ 10x અને માઇનસ 3 બરાબર 0. જોઈ શકીએ અહીંયા આપણી પાસે બે ઘાત વાળું પદ પણ છે અને ચલ ની ઘાત ના ઉતરતા ક્રમમાં આ પદાવલી આવેલી છે. માટે આપેલું સમીકરણ
ત્રિકા સમીકરણ છે આ પહેલું સમીકરણ કેવું છે તો કે દ્વિઘાત સમીકરણ છે અહીંયા જોઈ શકીએ આપણે કે દ્વિઘાત સમીકરણ માટે ચલની બે ઘાત હોવી જરૂરી છે આ દાખલામાં આપણે જોઈએ કે ભાઈ બંને બાજુ આપણે બે ઘાત દેખાય છે પણ એ ઉડી જાય છે બરાબર બાદબાકી થઈ જાય છે એટલે આ દ્વિઘાત સમીકરણ બનતો નથી તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપણે યાદ રાખીશું ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 જે હોવા માટે ત્યાં બે ઘાત વાળું પદ અગત્યનું છે આ પ્રશ્નોમાં અને થિયરીકલ ભાગમાં આપને કોઈ ક્વેરી હોય તો આપ નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો વિડિયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ